નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળ મિત્રો, ફરી આ નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ ગુજરાતી તેમાં પાઠ 5 રંગબેરંગી રમકડા તેમાં આપણે આગળના વિડિયોમાં શું શું શીખી ગયા, તો કે આગળના વિડિયોમાં શીખી ગયા ગીત. અત્યારે રિવિઝન ચાલુ છે, તેમાં રિવિઝનમાં આપણે ગીત શીખી ગયા. કેટલા કેટલા ચિત્ર ગણતરી કરતા, એકડો સાવ સડેકડો અભિનય ગીત શીખી ગયા. ત્યાર પછી વાર્તા, તું નાનો હું મોટો, તે પણ આપણે ગયા વિડીયોમાં શીખી ગયા છીએ. તો આજે આ વાર્તા પરથી અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખીશું. તો વાર્તામાં શું હતું બાળકો, એ તો યાદ જ છે ને તમને, કે જુલી પાસે જાત જાતના રમકડા હોય છે, આખો દિવસ રમકડાથી રમ્યા કરતી હોય છે, પછી રાત્રે ટોપલીમાં મૂકીને સુઈ જાય છે, એક રાત્રે ટોપલીમાં સડવડાટ થાય છે, અને રમકડાના હાથી અને રમકડાના વાંદરા વચ્ચે લડાઈ થઈ ગઈ. પછી એ બંને ન્યાય કરાવવા, હાથી કે હું મોટો અને વાંદરો કે હું મોટો, એવી લડાઈ થઈ છે. પછી ન્યાય કરાવવા માટે સાયકલ પાસે જાય છે. તો સાયકલ તો પછી રમકડાના વાંદરા કરતા રમકડાનો હાથી નાનો હતો, એટલે કઈ ન્યાય કરી શકતી નથી. પછી ક્યાં જાય છે તો કે ત્રણેય બસ પાસે જાય છે, હાથી વાંદરો અને સાયકલ. પછી બસ પણ ન્યાય કરી નથી શકતી. પછી ક્યાં રમકડા પાસે ક્યાં હશે, તો કે અહીંયા ચિત્રમાં આપેલા રમકડા પાસે ગયા હશે, બરાબર ને? તો એ રમકડાની જે વાર્તા છે, તું નાનો હું મોટો, એ વાર્તાનો વાર્તા પરથી આપણને શું બોધ મળે છે, કે ક્યારેય આપણે કોઈ દિવસ નાના મોટાનો ભેદ રાખવો જોઈએ નહીં, બરાબર છે? તો એ વાર્તા પરથી આપણે અહીંયા પ્રશ્ન આપેલા છે તેના જવાબ લખીએ. પહેલો પ્રશ્ન છે, ભાત ભાતના રમકડા કોની પાસે હતા? તો વાર્તામાં જોયું ને આપણે, ભાત ભાતના રમકડા જુલી પાસે હતા, તો આપણે એ લખીશું જુલી. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, જુલી આખો દિવસ જેનાથી રમ્યા કરતી? તો કે જુલી આખો દિવસ રમકડાથી રમ્યા કરતી, રમકડાથી, બરાબર. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, જુલી ક્યારે બધા રમકડા ટોપલીમાં મૂકીને સુઈ જતી? તો કે જુલી રાત્રે, ક્યારે? રાત્રે ટોપલીમાં મૂકીને સુઈ જતી. ચોથો પ્રશ્ન છે, ટોપલીમાં સડવડાટ ક્યારે થયો? તો કે એક રાત્રે. પાંચમો પ્રશ્ન, ક્યાં રમકડા વચ્ચે લડાઈ થઈ ગઈ? તો ટોપલીમાં રમકડા હતા ને, એમાં ક્યાં રમકડા વચ્ચે લડાઈ થઈ ગઈ હતી? તો કે રમકડાના હાથી અને રમકડાના વાંદરા વચ્ચે. જવાબમાં લખીશું આપણે, રમકડાના હાથી અને રમકડાના વાંદરા વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો, ન્યાય કરાવવા સાયકલ પાસે કોણ કોણ આવ્યું? તો કે ન્યાય કરાવવા સાયકલ પાસે રમકડાના હાથી અને રમકડાનો વાંદરો આવ્યો, બરાબર છે? તો આપણે અહીંયા લખીશું, ન્યાય કરાવવા સાયકલ પાસે હાથી અને વાંદરો આવ્યા, બરાબર. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન, હું મોટો કે આ હાથી મોટો, એવું કોણ બોલે છે? તો કે એવું વાંદરો બોલે છે. આઠમો પ્રશ્ન છે, રમકડાની બસ પાસે કોણ કોણ આવ્યું? જો રમકડાની સાયકલ પાસે હાથી અને વાંદરો ગયા હતા, પછી સાયકલ ન્યાય નથી કરી શકતી, પછી હાથી વાંદરો અને સાયકલ ત્રણેય બસ પાસે જાય છે ને, તો આપણે લખીશું અહીંયા જવાબમાં, હાથી વાંદરો અને સાયકલ. ત્યાર પછીનો નવમો પ્રશ્ન, રમકડાની બસ કોના કરતા નાની હતી? તો કે રમકડાની બસ છે એ રમકડાની સાયકલ કરતા નાની હતી. રમકડાની બસ રમકડાની સાયકલ કરતા નાની હતી. ત્યાર પછીનો દસમો પ્રશ્ન, કોને જોઈને વાંદરો હસી પડ્યો? તો કે રમકડાની બસ ને જોઈને. શા માટે હસી પડ્યો? તો કે રમકડાની સાયકલ કરતા રમકડાની બસ
નાની હતી. આમ જોવા જઈએ, વાહનમાં જોવા જઈએ તો બસ છે એ મોટી હોય છે અને સાયકલ છે એ નાની હોય છે. પણ અહીંયા તો રમકડા છે એટલે રમકડામાં રમકડાની સાયકલ કરતા રમકડાની બસ છે એ નાની હતી. એને જોઈને વાંદરો હસી પડે છે. તો આપણે લખીશું રમકડાની બસને જોઈને. ચલો ત્યાર પછી ના આપણે 10-10 પ્રશ્ન ફરીથી વાંચીએ. પહેલો પ્રશ્ન છે, ભાત ભાતના રમકડા કોની પાસે હતા? તો કે ભાત ભાતના રમકડા જુલી પાસે હતા. બીજો પ્રશ્ન, જુલી આખો દિવસ શેનાથી રમ્યા કરતી? રમકડાથી. ત્રીજો પ્રશ્ન છે, જુલી ક્યારે બધા રમકડા ટોપલીમાં મૂકીને સૂઈ જતી? તો કે રાત્રે. ટોપલીમાં સરવડાટ ક્યારે થયો? તો કે એક રાત્રે. ક્યાં રમકડા વચ્ચે લડાઈ થઈ ગઈ? તો કે રમકડાના હાથી અને રમકડાના વાંદરા વચ્ચે. છઠ્ઠો પ્રશ્ન છે, ન્યાય કરાવવા સાયકલ પાસે કોણ કોણ આવ્યું? હાથી અને વાંદરો. હું મોટો કે આ હાથી મોટો એવું કોણ બોલે છે? તો કે વાંદરો. ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે, રમકડાની બસ પાસે કોણ કોણ આવ્યું? તો કે રમકડાની બસ પાસે હાથી, વાંદરો અને સાયકલ આવ્યું. નવમો પ્રશ્ન છે, રમકડાની બસ કોના કરતા નાની હતી? તો કે રમકડાની સાયકલ કરતા. કોને જોઈને વાંદરો હસી પડ્યો? તો કે રમકડાની બસને જોઈને વાંદરો હસી પડ્યો. ત્યાર પછીનો પ્રશ્ન બીજો આપણે આગળ જોઈએ. પ્રશ્ન બીજો, હાથીનો નિબંધ લખો અને વાંચો. હાથીનો નિબંધ એટલે કે હાથી વિશે આપણે 5-6 વાક્ય, 4-5 વાક્ય લખીએ. તો હાથીનો નિબંધ તો બાળકો તમને બધાને આવડે છે, આપણે આગળના વિડીયોમાં પણ શીખી ગયા છીએ. હાથી એક જંગલી અને કદાવર પ્રાણી છે. હાથીને 4 થાંભલા જેવા પગ હોય છે. હાથીને 2 સુપડા જેવા કાન હોય છે. હાથીને 1 લાંબી સૂંઢ હોય છે. હાથીના બચ્ચાને મદન્યુ કહેવામાં આવે છે, વગેરે આપણે વાક્યો અહીંયા લખીએ. તો સૌથી પહેલું વાક્ય લખીશું આપણે કે હાથી જંગલી અને કદાવર પ્રાણી છે. ત્યાર પછીનું બીજું વાક્ય આપણે લખીશું તો કે હાથીને 4 થાંભલા જેવા પગ હોય છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય આપણે લખીશું તો કે હાથીને 2 સુપડા જેવા કાન હોય છે. ત્યાર પછીનું ચોથું વાક્ય લખીશું, હાથીને 1 લાંબી સૂંઢ હોય છે. અને પાંચમું વાક્ય આપણે લખીશું તો કે હાથીના બચ્ચાને શું કહેવાય બાળકો? તો કે મદન્યુ. હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે. તો આપણે હાથી વિશે વાક્યો લખીએ અને ફરીથી વાંચીએ. હાથી જંગલી અને કદાવર પ્રાણી છે. હાથીને 4 થાંભલા જેવા પગ હોય છે. હાથીને 2 સુપડા જેવા કાન હોય છે. હાથીને 1 લાંબી સૂંઢ હોય છે. અને હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો, જોડણી સુધારો. બાળકો અહીંયા શબ્દો આપેલા છે, પણ એ શબ્દોમાં જે રસવાય, દીર્ઘાય, રસવાવાળું, દીર્ઘાવાળું, માથેબિંદુ જે કાંઈ છે ને એમાં ભૂલ છે, અલગ છે, બરાબર છે? તો આ ખોટી જોડણી આપેલી છે, તો આપણે સાચી જોડણી સુધારીને અહીંયા લખીએ. પેલો શબ્દ છે ટોપલી. તો અહીંયા લી રસવાય છે, રસવાય ન આવે, ટોપલી દીર્ઘાય આવશે. તો આપણે સાચો શબ્દ લખીશું ટો
पली। त्यार પછીનો બીજો શબ્દ છે હાથી। તો હાથી માં પણ થી છે માં રસવાય છે, રસવાય ના આવે દીર્ઘાય આવશે, તો હનેકાનો આ થી। ત્યાર પછીનો ત્રીજો શબ્દ વાદરો। વાદરો ન લખાય ને વાંદરો, વની માંથી મીંડું આવે ને, તો વનેકાનો વા માંથી મીંડું આવશે વાંદરો। ત્યાર પછીનો ચોથો શબ્દ છે જુલી। તેમાં દીર્ઘા વાળું છે અને અહીંયા રસવાય છે, તો જુલી માં જુ છે રસવા વાળું આવશે અને લી છે દીર્ઘાય આવશે જુલી। ત્યાર પછીનો શબ્દ છે વિમાન, તો આ વી છે દીર્ઘાય છે ત્યાં રસવાય આવશે, આપણે લખીશું વિમાન। તરણેય, પણ તર જુદો પડ્યો છે, ત્રણેય શબ્દ આપણે કઈ રીતના લખીએ ત્રણેય। ત્યાર પછીનો શબ્દ છે નયાય, તો આપણે નયાય ન બોલીએ ને ન્યાય એ રીતના બોલીએ છીએ, બરાબર છે, તો ન અડધો આવશે, તો લખીશું અહીંયા શબ્દ આપણે ન્યાય। ત્યાર પછીનો શબ્દ છે નીકળિયા, તો અહીંયા ની છે ને એ રસવાય છે, અહીંયા આવશે દીર્ઘાય, તો લખીશું આપણે શબ્દ નીકળિયા માથે મીંડું। ત્યાર પછીનો શબ્દ છે પૂછ્યું, એમાં પૂ છે દીર્ઘાવાળો આવશે પૂછ્યું, તો અહીંયા માથે મીંડું આવશે, બરાબર છે, તો આપણે જોડણી સુધારી લીધી છે, એના સાચા શબ્દ આપણે ફરીથી વાંચીએ। ટોપલી, હાથી, વાંદરો, જુલી, વિમાન, ત્રણે, ન્યાય, નીકળિયા અને પૂછ્યું। તો બાળકો અહીંયા આપેલા જે પ્રશ્ન એક હતો, વાર્તા પરથી પ્રશ્નના જવાબ, ત્યાર પછી પ્રશ્ન બીજો, હાથી વિશે નિબંધ એટલે કે ચાર પાંચ વાક્ય લખવાના હતા તે, અને પ્રશ્ન ત્રીજો જોડણી સુધારો, તે ત્રણે ત્રણ તમારે તમારી ગુજરાતીની પાકી નોટબુકમાં સારા અક્ષરે પેન્સિલથી એક વખત લખી લેવાનું છે અને વાંચન કરતા પણ શીખવાનું છે। હવે પછીની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું। થેન્ક યુ ફોર જોઈનિંગ અસ।